નમસ્કાર, હું સેજલ ઠીકડી મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ સ્કૂલમાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું. આજે અમારી સંસ્થામાં અમારી શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. જે રીતે સમગ્ર દેશમાં લોકશાહી પદ્ધતિથી ચૂંટણી થાય છે તે જ રીતે અમારી શાળામાં પણ આજે બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન કરતાં પહેલાં ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવ્યા હતા. ઉમેદવારોને પણ પોતાની મનપસંદ નિશાનીઓની મનપસંદ જે એમને પોતાને પસંદ કરવા હોય નિશાની એ નિશાની પસંદ કરી અને એમને પણ એ નિશાન પસંદ કરી અને ઉમેદવારો સરળ પોતાની નામની યાદી બનાવી અને સ્ટાફ મિત્રોએ પણ આ જ કામગીરીમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોની આ ચૂંટણીમાં ખૂબ જ મજા આવી. બાળકોને પોતાને જાણ થઈ કે ખરેખર આ રીતે જ આપણા દેશમાં લોકશાહી પદ્ધતિથી ચૂંટણી થાય છે અને બાળ સંસદની ચૂંટણીથી બાળકોમાં અત્યારથી જ જેમને આમની અંદર રહેલા જે ગુણો છે કે આપણે ખરેખર રાજકારણની અંદર અથવા તો આપણા જે રાજકારણ છે એમાં ચૂંટણી કેવી રીતે થાય છે એવો પૂરેપૂરો અનુભવ એમને આજે મેળવ્યો છે. જે આ અનુભવ એમને જીવનમાં ક્યાંક ને ક્યાંક જ્યારે પણ એ મત આપવાના અધિકારી બનશે ત્યારે એમને ચોક્કસ લાભ થશે. અને ખરેખર આવી બાળ ચૂંટણી અને બાળ સંસદની ચૂંટણીના અનુભવથી બાળકોમાં રહેલી જે શક્તિઓ છે જે એમની નેતૃત્વ શક્તિઓ છે એ બહાર આવે છે. અને ખરેખર આવી ચૂંટણીઓ હર સાલ અને દર સાલ યોજવામાં આવે જેનાથી બાળકોને ખરેખર આપણા દેશમાં જે સાચી પદ્ધતિથી ચૂંટણી થાય છે એનું મહત્ત્વ સમજે, સાચા ઉમેદવારની પસંદગી કરે અને ખરેખર જે આપણા દેશને યોગ્ય છે અને એ જ ઉમેદવાર આપણા દેશને મળે. જે રીતે શાળામાં યોગ્ય ઉમેદવાર મળે તો બાળકને પણ નાનપણથી જ આવી આદત પડી જાય, નાનપણથી જ આવી એમને સમજણ આવી જાય કે ખરેખર સાચા ઉમેદવાર કોને કહેવાય, લોકશાહીમાં સાચા ઉમેદવારનું શું મહત્ત્વ છે. તો આ રીતે બાળ સંસદની ચૂંટણીનો અનુભવ અમારી કલરવ શાળાએ આ વર્ષે કરાવ્યો જેનો અમને અને અમારા બાળકોને ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો. અસ્તુ, જય હિન્દ. હું કલરવ ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં બાળ સંસદ ચૂંટણીને આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે ભારતમાં લોકશાહી રીતે ચૂંટણી થાય છે એ જ રીતે અમારી શાળામાં પણ લોકશાહી રીતે ચૂંટણી થઈ અને એનાથી અમારા સૌ બાળકોને ઘણું બધું શીખવા મળ્યું.